तो जे टमेटाना भाव छे तेमा जोवा जोईए तो क्यारे केटलो भाव वध्यो, कारण के अत्यारे 200 थी 250 रुपये जे टमेटा किलो वेचाई रह्या छे, तबक्कावार तेमा भाव वधारो थतो रह्यो अने लोको मुश्किलीमां मुकाता रह्या। टमेटानी जो बेवड़ी सदीनी जो आपणे वात करवामां आवे तो हूँ आपणे ए दर्शावानो प्रयास करीश वॉल ग्राफिक द्वारा के टमेटाना जे भाव वध्या छे ते क्यारे केटला हता। एटले के 7 જુલાઈએ 100 થી 140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આ ટામેટાનો ભાવ હતો અને 28 જુલાઈએ તે 140 થી 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા અને 3 ઓગસ્ટે તે 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ટામેટાનો ભાવ પહોંચી ગયો। એટલે કે જોવા જઈએ તો 12 માર્ચે 40 રૂપિયા જે ટામેટા હતા તે સીધા 240 રૂપિયા પહોંચી ગયા। 23 જૂને 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો ટામેટાનો ભાવ હતો, 60 થી 80 રૂપિયા, અને તે 7મી જુલાઈએ 100 થી 140 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો। 28 જુલાઈએ પણ 160 રૂપિયા પ્રતિ કિલો ટામેટાનો ભાવ જોવા મળ્યો છે અને ઓગસ્ટમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા। 3 ઓગસ્ટે 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને 12 માર્ચે જે 40 રૂપિયા કિલોગ્રામ હતો તે 8મી ઓગસ્ટે તે 200 રૂપિયા પહોંચી ગયો। આખરે ભાવમાં ભડકો કેમ થયો તેનું કારણ પણ આપણે જાણી લઈએ, કારણ કે જે રીતે નાસિક અને બેંગાલુરુમાં ટામેટાનું મોટા પાયે ઉત્પાદન થતું હોય છે અને ટમેટા પકવતા રાજ્યોમાં વરસાદી કહેર આ વખતે જોવા મળ્યો છે અને ભારે વરસાદના કારણે ભારે વરસાદ આ બંને જગ્યાએ થયો, તેના કારણે ટામેટાની ખેતી નષ્ટ થઈ ગઈ અને તેના ઉત્પાદન ઉપર મોટા પાયે અસર જોવા મળી હતી। ટામેટાનું જે ઉત્પાદન જે થવું જોઈએ તે ન થયું અને તેના કારણે સમગ્ર દેશમાં જે ટામેટા પહોંચાડે છે નાસિક અને બેંગાલુરુ આ બે સ્થળોએથી જે ટામેટા આવતા બંધ થઈ ગયા, ટામેટાની આવક બંધ થઈ ગઈ, કારણ કે વરસાદી કહેર અહીં હતો અને તેના કારણે ટામેટાની ખેતી સંપૂર્ણ નષ્ટ થઈ, તેના કારણે સમગ્ર દેશમાં ટામેટાના ભાવમાં ભડકો જોવા મળ્યો। સૌથી અત્યારે મોંઘું બે દિવસથી ટામેટાના ભાવમાં વધારો થયો છે, 100 થી 160 સુધી ભાવ પહોંચ્યા છે। એનું કારણ શું છે, ક્યાંથી આવે છે? કારણ અત્યારે હાલ તો મહારાષ્ટ્ર અને કર્ણાટકથી માલ આવે છે, માલમાં 50% આવકનો ઘટાડો નોંધાયેલ છે, ત્યાં ઉત્પાદન ઓછું છે, બીજું ખેડૂતો બીજા પાક તરફ વળ્યા છે, આગળના દિવસોમાં ટામેટાના ભાવ અત્યારે એટલા માટે આ પાક તરફ વળ્યા છે એટલે ભાવ વધારો છે, ઉત્પાદન ઓછું, વરસાદની અસર છે, બીજું ઉનાળાની હીટવેવ હતું એટલે ઉત્પાદન ઓછું થયું છે એના કારણે। મેં આ 30 વર્ષની અંદર મારા રેફરન્સની અંદર સમજો 30 વર્ષની અંદર પહેલી વાર જોયો છે, બાકી ટામેટા કોઈ દારો 70-80 ઉપર ગયા નથી કોઈ વર્ષમાં। આ વર્ષે બેંગ્લોરની અંદર મહારાષ્ટ્રની અંદર માલની ખેતીની અંદર વાયરસ આવવાથી માલ 80% બગડી ગયો છે, એટલે 20% જ માલ છે। ટામેટામાં મારી ઉંમરમાં પહેલી વખત ભાવ થયો છે, એ બી વરસાદના કારણ માલ ઓછું આવે એના કારણ, બાકી ટમાટા બેંગ્લોરમાં 30% છે, નાસિકમાં 30% છે, વધારે નથી, 20-25 ગાડી આવતી હતી જમાલપુરમાં, અત્યારે 5-7 ગાડી આવે છે, એના લીધે ભાવ વધારે છે, બાકી ભાવ ઓછો થવામાં 1.5 મહિનો પાકો લાગે, થોડો 40-50 આસપાસ થશે। ભાવ વધારેમાં ગ્રાહકોને રિટેલમાં તકલીફ ખરી, અમારે બી તકલીફ ખરી, તકલીફ બધાને ખરી, મોટાના મોટા વેપારીઓ એને તકલીફ છે, નાનામાં નાના વેપારીને તકલીફ છે, જે 10 ગ્રેડ વેચતો હોય એના 8-5 ગ્રેડ વેચાવે, ટર્નઓવર ઓછું થાય, તકલીફ ખરી। તો આખરે ટામેટાના ભાવમાં જે તેજી જોવા મળી રહી છે, તેજી પાછળના પરિબળો કયા છે તેની જો વાત કરવામાં આવે તો અનેક કારણો છે। આ તેજી થવા પાછળના ભારે વરસાદના કારણે જે ટામેટાનો જે પાક હતો, જે સમગ્ર અલગ અલગ રાજ્યોમાંથી આવતો હતો, તે સમગ્ર પાક ધોવાઈ ગયો અને સાથે જ જે ટામેટાની જે આવક છે તે ઘટી ગઈ। છેલ્લા 2 વર્ષથી ટામેટાની ખેતીમાં ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે અને તે જ કારણથી આ વખતે ભારે તેજી ભાવમાં જોવા મળી રહી છે। 2020-21માં ટામેટાનું બમ્પર ઉત્પાદન આપણને જોવા મળ્યું હતું અને આ જે બમ્પર ઉત્પાદન થયું હતું ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી સરખો ઉત્પાદન ન થયું, ઉત્તરાખંડ અને હિમાચલમાં ટામેટાની ખેતી સાવ ઘટી ગઈ, એટલે કે જે જગ્યાએથી જે રાજ્યોમાંથી ટામેટાનું ઉત્પાદન થતું હતું ખેતી ઘટી અને દેશમાં ટામેટાનું કુલ ઉત્પાદન 30% જેટલું ઘટી ગયું। છેલ્લા 2 વર્ષની આ વાત કરીએ છીએ, 30% જેટલું ઉત્પાદન સમગ્ર દેશમાં ઘટ્યું છે અને તેના જ કારણે ટામેટાના ભાવમાં હાલ તેજી જોવા મળી રહી છે। પરંતુ આખરે સવાલ પે થઈ રહ્યો છે કે આ ભાવ ક્યારે ઘટશે, માગ સામે જે પુરવઠો વધશે ત્યારે જ કિંમત ઘટશે, એટલે કે જે પુરવઠો જે ટામેટાની જે ખેતી છે જે તમામ જગ્યાએથી જે પાક નવો આવશે અને ત્યારબાદ ભાવમાં
ઓછો થવાની શક્યતા છે. ખરીફ સિઝનનો પાક જુલાઈના અંત સુધીમાં શરૂ થવાની જે શક્યતા હતી અને તે હવે થવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે હવે ઓગસ્ટના પહેલા વીકથી તેની શરૂઆત થઈ છે. કર્ણાટક જેવા રાજ્યોમાં ટામેટાની આવક હવે વધવાની છે. આ એ રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ ટામેટાનું ઉત્પાદન થાય છે અને ટામેટાની સપ્લાય વધશે તો કિંમતમાં ચોક્કસ ઘટાડો થશે. જોકે તેના માટે હજુ થોડી રાહ ચોક્કસ જોવી પડશે. આગામી 15-20 દિવસ જેટલી રાહ ચોક્કસ જોવી પડશે અને ત્યારબાદ ભાવમાં ચોક્કસ ફેરફાર થઈ શકે છે. આગામી 15-20 દિવસમાં ટામેટાના ભાવ જે 200-250 રૂપિયા પહોંચી ગયા છે તે ઓછા થશે. તો આખરે ટામેટાના જે ભાવ છે તેની ઉપર સરકારનો અંકુશ આવશે કે નહીં તેની જો વાત કરીએ તો 20-25 દિવસ પહેલાં 20-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જે ટામેટા મળતા હતા તે હવે સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા તેના પર પ્રયાસ ચોક્કસ કરી રહી છે અને તેના કારણે સરકારી અંકુશ હવે આગામી દિવસોમાં ચોક્કસ આપણને જોવા મળવાનો છે. સરકાર પોતે પણ ઓછા ભાવે હાલ ટામેટા વેચી રહી છે, જોકે તેનો લાભ તમામ લોકોને પૂરેપૂરો નથી મળી રહ્યો. આમ છતાં પણ સરકાર પોતાની રીતે ઓછા ભાવે ટામેટા વેચવાનો પ્રયાસ કરી રહી છે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ પહેલ કરવામાં આવી છે, લોકોને ઓછા ભાવે ટામેટા મળી શકે. જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેના સામે ઓછા ભાવે ટામેટા વેચવાનો પ્રયાસ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે જ ઓછા ભાવે લોકોને ટામેટા આપવાનો જે પ્રયાસ છે તે શરૂ થયો છે. પરંતુ હજુ વધુ લોકો સુધી પહોંચે. શુક્રવારથી દિલ્હીમાં NCRમાં 90 રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચવામાં આવશે અને ટામેટા ખરીદવા માટે મોબાઈલ વાન બહાર લોકોની ભારે ભીડ કેટલીક જગ્યાએ ચોક્કસ જોવા મળી રહી છે. કારણ કે 90 રૂપિયા પ્રતિ કિલો સરકારી ભાવથી ટામેટા મળી રહ્યા છે. એક મહિના પહેલાં ટામેટા ઘણા બધા સસ્તી કિંમતે મળતા હતા, પરંતુ એક મહિના બાદ એટલે કે અત્યારે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ચૂકી છે. વેપારીઓ ખેડૂતો પાસેથી 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે એ વખતે ટામેટા ખરીદતા હતા, પરંતુ હવે જે પરિસ્થિતિ છે ટામેટાની જે અછત જોવા મળી રહી છે તેના કારણે ભાવમાં બમ્પર વધારો જોવા મળ્યો છે. છૂટક બજારમાં 20-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આજે ટામેટા મળી રહ્યા હતા તેની અત્યારે વાત કરવા જેવી જ નથી, કારણ કે છૂટક બજારમાં 20-25 રૂપિયા કિલોના ભાવે મળતા ટામેટાનો ભાવ હાલ 200ને પાર પહોંચી ગયો છે અને એટલા માટે જ લોકોને હવે ભોજનમાં ટામેટા ખાવા કે નહીં તે પણ એક મોટો સવાલ ચોક્કસ થઈ રહ્યો છે અને સાથે જ ટામેટાએ બેવડી સદી ફટકારી દીધી છે.